હેલો જાગૃતતા વાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતા રખાણી. હવે ગઈકાલે જે ડિપ્લોમાનું સર્ક્યુલર આવે છે એક્ઝામ ફોર્મ માટેના, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. એ એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવું જોઈએ, ઘણા બધા સ્ટુડન્ટ્સને બહુ બધા જ ડાઉટ છે. અને સ્પેશિયલી એમાં જે લોકો અત્યારે સેકન્ડ સેમેસ્ટરની અંદર જે છોકરાઓ જે છે એ લોકોને તો આ સર્ક્યુલરને લઈને ખૂબ જ ડાઉટ છે. મેસેજીસ આવી ગયા છે, કમેન્ટ્સ પણ આવી ગઈ છે, એટલે આપણે આજે સ્પેશિયલ એના માટે વિડીયો બનાવ્યો છે. તમારા બધા જ ડાઉટ એમાં સોલ્વ થઈ જશે. સૌથી પહેલા તો આ એક્ઝામ ફોર્મ કોના માટે છે? તો આ એક્ઝામ ફોર્મ જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં કેટી આવી હોય, એટલે કે રેમેડી લાઈ હોય, સેકન્ડ સેમેસ્ટરમાં રેમેડી લાઈ હોય કે થર્ડ સેમેસ્ટરમાં રેમેડી લાઈ હોય, એવા તમામે તમામ સ્ટુડન્ટ માટે આ એક્ઝામ ફોર્મ ભરવાનું છે. એટલે ફોર એક્ઝામ્પલ, જે સ્ટુડન્ટ અત્યારે સેકન્ડ સેમેસ્ટરમાં છે અને જસ્ટ હમણાં જ ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ આવ્યું છે, જસ્ટ હમણાં જ ડિપ્લોમાની વાત કરી રહ્યો છું, હમણાં જ ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ આવ્યું, એમાં જે લોકોને કેટી આવી છે, જે લોકોને રેમેડી આવી છે, જે લોકો ફેલ થયા છે, એ લોકોને ફરીથી પાછી એક્ઝામ ફોર્મ ભરવાનો ટાઈમ આવી ગયો છે. બહુ જલ્દી આવી ગયું, કેમ કે કોરોનાનો ટાઈમ હતો, એના કારણે તમારે એક્ઝામ લેટ થઈ હતી. જનરલી એવું હોય કે ફર્સ્ટ સેમેસ્ટર દર 6 મહિને એક્ઝામ આવતી હોય, એટલે ફર્સ્ટ સેમેસ્ટરમાં તમે ફેલ થયા હોય તેની ફરીથી એક્ઝામ તમારે સેકન્ડ સેમેસ્ટરમાં આપવાની હોય, પણ તમે સેકન્ડ સેમેસ્ટર પતો આવ્યું એટલે તમને બહુ જલ્દી લાગે છે, કેમ કે બધું લેટ ચાલી રહ્યું છે એના કારણે. એટલે હવે બધું ટાઈમ સો લાવવા માટે આ લોકોએ જલ્દી એક્ઝામ ફોર્મ નજીક લઈ દીધું છે. એટલે જે લોકો ડિપ્લોમાની અંદર ફર્સ્ટ સેમેસ્ટરથી લઈને 6 સેમેસ્ટર સુધીમાં જેટલા પણ છોકરાઓ જે છે એ બધાને લાગુ પડે છે. પણ જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટર, સેકન્ડ સેમેસ્ટર, થર્ડ સેમેસ્ટરમાં કેટી હોય એવા લોકોને લાગુ પડે છે, રાઈટ? તો હવે ક્લિયર થઈ ગયું હશે કે જે લોકો સેકન્ડ સેમેસ્ટરમાં છે અત્યારે ડિપ્લોમાવાળા અને ફર્સ્ટ સેમેસ્ટરનું હમણાં રિઝલ્ટ આવ્યું અને એમાં જો રેમેડી લાઈવ હોય તો એ લોકોએ પણ આ એક્ઝામ ફોર્મ ભરવાનું છે. હવે એમાં સૌથી મોટું તકલીફ એ છે કે મેક્સિમમ મારા ખ્યાલથી ઘણા બધા સ્ટુડન્ટ એવા હશે કે જે લોકોને રિઝલ્ટની અંદર નો ડેટા ફાઉન્ડ આવી રહ્યું હતું, એરર આવી રહી હતી, તમને ખ્યાલ જ નથી કે એ લોકો પાસ છે કે ફેલ છે. તો એ લોકો એક્ઝામ ફોર્મ ભરવાનું કે નહીં એ સૌથી મોટો ડાઉટ અત્યારે છોકરાઓના મનમાં ચાલી રહ્યો છે, રાઈટ? તો સૌથી પહેલા તમને કહી દી કે એક્ઝામ ફોર્મ ભરવાની ડેટ શું છે. તો એક્ઝામ ફોર્મ ભરવાની ડેટ છે 6, આપણે એક્ઝામ ફોર્મ કઈ રીતે ભરવું એની પણ આપણે આખો એક લાઈવ ડેમો બનાવ્યો છે, જે આના પછી તમને બતાવીશ અમારા કોમ્પ્યુટર ઉપર જઈને કે એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવું, રાઈટ? તો જો તમારે એક્ઝામની જે આ ફોર્મની ભરવાની ડેટ જે છે એ 6 જુલાઈથી 13 જુલાઈ છે. હવે 6 જુલાઈથી 13 જુલાઈ છે એમાં તમારે કોઈ પેનલ્ટી નથી, એક્ઝામ ફોર્મની ફીસ ભરવાની છે પણ કોઈ પેનલ્ટી નહીં લાગે, એટલે એક્સ્ટ્રા રૂપિયા નહીં ભરવા પડે. જો તમે 13 જુલાઈથી મોડા પડ્યા તો 14 થી 15 વચ્ચે 500 રૂપિયા એક્સ્ટ્રા ભરવા પડશે, 16 થી 17 વચ્ચે 1000 રૂપિયા એક્સ્ટ્રા ભરવા પડશે અને 18 થી 19 વચ્ચે 2000 રૂપિયા એક્સ્ટ્રા ભરવા પડશે, રાઈટ? હવે જે લોકોને નો ડેટા ફાઉન્ડ આવે છે એ લોકો કોઈ જ ટેન્શન કરવાની જરૂર નથી, કેમ કે આમાં તમારો કોઈ ફોલ્ટ છે જ નહીં. કોનો ફોલ્ટ છે? તો ફોલ્ટ કોઈનો નથી, પણ જીટીયુએ તમારું રિઝલ્ટ રોકી રાખ્યું છે. તો જીટીયુએ તમારું રિઝલ્ટ રોકી રાખેલું છે એનો મતલબ એમ થયો કહેવાય કે જો કદાચ તમને તમે કોઈ સબ્જેક્ટમાં ફેલ થયા હશો અને તમારે રેમેડિયલ એક્ઝામમાં એપિયર થવાનું હશે તો એ લોકો તમને એક્ઝામ ફોર્મ ભરવા માટે એક્સ્ટ્રા ડેટ્સ આપશે, આપવી જ પડે, કેમ કે એમાં તમારો વાંક નથી. બીજું કહેવા જઈએ તો વિધાઉટ પેનલ્ટી એક્ઝામ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ જે છે એ 13 જુલાઈ પહેલા છે, બરોબર? હવે આજેથી તમારી જે ડેટ થઈ હોય તમે પણ નક્કી કરો તો 13 જુલાઈ પહેલા તમારું રિઝલ્ટ આવી જવું જોઈએ, જે લોકોને નો ડેટા ફાઉન્ડ બતાવતું હતું એ લોકોને. જો એટલે તમે ક્લિયર થઈ જાય કે તમારે રેમેડિયલ ફોર્મ ભરવાનું છે કે નહીં, અને જો ના આવે તો પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે જીટીયુ તમારા માટે સ્પેશિયલ કોઈ એક વ્યવસ્થા કરશે, બાકી તો એના વગર તો મેળ જ ના પડે, કેમ કે આમાં તમારો કોઈ જગ્યાએ ફોલ્ટ આવતો નથી. હવે જે લોકોને રિઝલ્ટ આવી ગયું છે અને રેમેડિયલ છે એવા લોકોએ એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવું એના માટેનો આપણે લાઈવ ડેમો તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું. અને બીજી અગત્યની વાત, આ સ્પેશિયલી જે ફર્સ્ટ ઇયરનો છોકરો છે એનું આપણને યુઝરનેમ પાસવર્ડ મળ્યું છે, તો થેન્ક યુ સો મચ એ સ્ટુડન્ટને જે લોકો જેણે આપણી પર ટ્રસ્ટ કરીને યુઝરનેમ પાસવર્ડ આપી શેર કર્યા, એના કારણે આપણે લાઈવ ડેમો બનાવી શક્યા છીએ. તમે એકવાર ધ્યાનથી જોઈ લો તમારે આમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની એક્ઝામ ફોર્મ ભરતી વખતે, ઠીક છે? તો એના માટે ફટાફટ જઈ છે મારા લેપટોપની સ્ક્રીન પર અને તમને હું બધી વસ્તુ ત્યાં આગળ એ ટુ ઝેડ બતાવી દઉં છું. ચાલો, આ જીટીયુનું સ્ટુડન્ટ પોર્ટલ છે. આ જીટીયુના સ્ટુડન્ટ પોર્ટલ ઉપર આપણે અહીંયા આગળ તમારો એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડ નાખીને જે કેપ્ચા જે છે આપણે કેપ્ચા નાખી દઈએ, તો કેપ્ચા નાખ્યા પછી આપણે આગળ વધીએ તો દેખો તમને આ તમે લોગિન થશો એટલે તમારું આ જે ડેશબોર્ડ છે તમારો હોમ પેજ તમને દેખાશે. હવે આ હોમ પેજની અંદર તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે આ બધું નામનું ચેક કરી લેવાનું છે, તમારું નામ બરોબર છે, આધાર નંબર બરોબર છે, ડેટ ઓફ બર્થ, જેન્ડર, મોબાઈલ નંબર, ઇમેઇલ, પેરેન્ટ્સ મોબાઈલ નંબર, પેરેન્ટ્સ ઇમેઇલ, એકાઉન્ટ ડિટેલ, પાસવર્ડ, એડ્રેસ, આ બધા તમે એકવાર ચેક કરી લેજો. અને જો આમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે જીટીયુનો કોન્ટેક્ટ નહીં કરવાનો, તમારે કોન્ટેક્ટ કરવાનો તમારી કોલેજનો,
રાઈટ, એ તમને હેલ્પ કરશે આમાંથી. તમારે કઈ પણ વસ્તુ તમારે ચેન્જ કરવાની હોય તો. હવે તમે બાજુમાં જોવો તો જો અહીંયા આગળ છે એક્ઝામ ફોર્મ, તો આ એક્ઝામ ફોર્મ પર તમારે ક્લિક કરવાનું છે. હવે જો તમારે એક્ઝામ ફોર્મ પર ક્લિક કરવાનું હશે, જેવું તમે ક્લિક કરશો એટલે તમારે જેટલામાં તમારે રેમેડિયલ આવી છે, જો આ ફર્સ્ટ સેમેસ્ટરના છોકરાનું જ આપણે એક્ઝામ ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ, ફર્સ્ટ સેમેસ્ટરનો છોકરો એટલે જે લોકોએ 2020માં જે ઓનલાઈન એક્ઝામ આપી હતી, બે ઓફલાઈન હતી બાકી બધી ઓનલાઈન હતી, જે લોકોએ 2020માં આપી છે એની વાત કરું છું, એ લોકો માટે પણ એક્ઝામ ફોર્મ છે. રાઈટ, તો જો એ લખ્યું છે કે ડિપ્લોમા સેમ વન રેમેડિયલ સમર એક્ઝામિનેશન 2021 સબ્જેક્ટ, જે બે સબ્જેક્ટમાં એને ફેલ થયો છે એ બે સબ્જેક્ટની એને એક્ઝામ ફોર્મ અહીંયા આગળ ભરવાનું છે. જોઈ શકો છો તમે વસ્તુ, એક્ઝામ ફોર્મ સ્ટેટસ બાય ઇન્સ્ટિટ્યુટ. જો એક્ઝામ ફોર્મ એટલે કે અહીંયા અપ્રુવ લખેલું છે, અપ્રુવ લખ્યું છે મતલબ કે એની કોલેજે એને અપ્રુવ કરી દીધું છે એક્ઝામ ફોર્મ ભરી શકશે. જો એની એની એક્ઝામ એની જે કોલેજ છે એની કોલેજે એટલે કે જો તમારે અપ્રુવ ના લખેલું હોય તો એનો મતલબ એમ છે કે તમારી કોલેજે હજુ સુધી અપ્રુવ કર્યું નથી, તમને એક્ઝામ ફોર્મ ભરવા દેવાની ના પાડવામાં આવી છે. જો એવું હોય તો તમારે ફટાક દઈને તમે તમારી કોલેજમાં કોન્ટેક્ટ કરજો. રાઈટ, અને પેમેન્ટ લાસ્ટ ડેટ જે છે એ 5 જુલાઈથી 13 જુલાઈની વચ્ચે છે. એટલે 5 જુલાઈથી 13 જુલાઈની વચ્ચે તમે કરશો તો તમારે છે ને જે પેનલ્ટી છે પેનલ્ટી નહીં ભરવાની આવે. ઓકે, અને એ ઉપર લખેલું છે કે ઇફ યુ ફાઇન્ડ એની મિસિંગ સબ્જેક્ટ ઓર એની અધર એબનોર્મલિટી ઇન સબ્જેક્ટ ઓર ઇટ્સ કોમ્પોનન્ટ, પ્લીઝ કોન્ટેક્ટ યોર રિસ્પેક્ટેડ કોલેજ બિફોર પે ધ એક્ઝામ ફી. એટલે કે તમારે જે સબ્જેક્ટ લખેલા છે, ફોર એક્ઝામ્પલ તમે લોકો 3 સબ્જેક્ટમાં ફેલ થયેલા હો પણ અહીંયા ફક્ત 2 સબ્જેક્ટ ફોર્મ બતાવતા હોય તો તમારે તમારી કોલેજને કોન્ટેક્ટ કરવાનો કે અહીંયા કંઈક ભૂલ થઈ છે, મારે 3 સબ્જેક્ટમાં રેમેડિયલ આપવાની છે, પણ અહીંયા આગળ એક જ કોલેજમાં બતાવે છે. બરોબર, પછી જો અહીંયા લખેલું છે કે ઇટ મે ટેક અપ ટુ 2 ડેઝ ફોર રિફ્લેક્શન ઓફ પેમેન્ટ સ્ટેટસ એન્ડ જીટીયુ રેફરન્સ નંબર, વન્સ ઇટ વિલ બી રિફ્લેક્ટેડ યુ વિલ બી એબલ ટુ ડાઉનલોડ એક્ઝામ ફોર્મ. જો એ બી લખેલું છે, તમે જયારે એક્ઝામ ફોર્મ ભરશો એ એક્ઝામ ફોર્મ ભર્યા પછી મિનિમમ 2 દિવસ લાગશે રિફ્લેક્શન થતા પેમેન્ટ સ્ટેટસમાં ડન થતા, અને એ પેમેન્ટ સ્ટેટસ ડન થઈ જાય એના પછી તમે એક્ઝામ ફોર્મ ડાઉનલોડ કરી શકશો, એના વગર તમે એક્ઝામ ફોર્મ ડાઉનલોડ નહીં કરી શકો. આ બધી નાની નાની વસ્તુ છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. જો તમે ધ્યાનમાં રાખશો તો તમને ફ્યુચરમાં કોઈ દિવસ પ્રોબ્લેમ થશે નહીં, બધા કોઈ ડાઉટ આવશે નહીં. વાત કરીએ આપણે ડિટેલમાં, ડિટેલમાં જઈએ એટલે અહીંયા તમે જોશો ડિટેલમાં તો તમારે અહીંયા આગળ જો લખેલું છે કે અહીંયા લખ્યું છે કે ડિપ્લોમા સેમ 2 સબ્જેક્ટ છે, બેઝિક મેથેમેટિક્સ અને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, બંનેમાં એક્સટર્નલમાં સેમમાં તેમનો બેકલોગ છે. જોઈ લો વાય જે એક્સટર્નલ એક્ઝામ જે છે એમાં એમનો બેકલોગ આવ્યો છે, એમાં તમે જોશો તો લખ્યું છે કે પ્લીઝ ડુ નોટ મેક પેમેન્ટ થ્રુ ડેબિટ કાર્ડ ઓર ફોર મોર દેન 2000 રૂપિયા ટ્રાન્ઝેક્શન. 2000 રૂપિયા કરતા વધારે તમારે ભરવા હોય તો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાનો નહીં. ટોટલ તમારે પેએબલ એમાઉન્ટ 250 છે, એટલે તમારે પે ફીસ પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું પે ફીસ પર ક્લિક કરશો એટલે એનરોલમેન્ટ નંબર આવી ગયો છે, પાસિંગ યર સેશન બરોબર છે, 250 રૂપિયા આવી ગયા છે, બધું આવી ગયું છે. હવે ધીમે ધીમે કરશું નીચે જશું બરોબર. હવે અહીંયા આગળ પે ના ઉપર આપણે ક્લિક કરવાનું. પ્લીઝ સિલેક્ટ ધ ચેકબોક્સ બિલો, એટલે ચેકબોક્સ બિલો એટલે કે અહીંયા ધ અબોવ ડિટેલ્સ આર કરેક્ટ, અબોવ ડિટેલ્સ આર કરેક્ટ એની પર ક્લિક કરવાની છે બરોબર છે. એની પર ક્લિક કરી દઈએ આપણે અને પછી આપણે આગળ વધીએ પે ના ઉપર બટન પર ક્લિક કરીએ. પે ના બટન પર ક્લિક કરશું એટલે તમે જોશો કે એસબીઆઈ ઈ પે, તમારે જેના કાર્ડથી જે કાર્ડની મદદથી તમારે પે કરવું હોય તમે એ કાર્ડથી અહીંયા આગળ પે કરી શકો છો. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી, ઇન્ટરનેટ બેન્કિંગથી, એનઈએફટીથી, તમારે જેનથી પે કરવું હોય પે કરો. પણ પે કર્યા પછી મિનિમમ 2 દિવસ લાગશે તમારામાં જે પેલું જે છે એક્ઝામ ફોર્મમાં પેન્ડિંગ લખેલું આવતું હશે, ફીસ પેન્ડિંગ કે તો ફીસમાં કશું લખેલું નહીં આવે તો વાંધો નહીં, પણ એ તમારે 2 દિવસમાં રિફ્લેક્ટ થવા લાગશે. એટલે રિફ્લેક્ટ થશે જ પછી તમે એક્ઝામ ફોર્મ ડાઉનલોડ કરી શકશો, એની પહેલાં તમે એક્ઝામ ફોર્મ ડાઉનલોડ નહીં કરી શકો. રાઈટ, તો આઈ થિંક છો કે તમને ખબર પડી ગઈ છે કે તમારે એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવાનું છે, અને તમામે તમામ માટે છે જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરની અંદર રેમેડિયલ આવેલી છે એ તમામે તમામ લોકો માટે આ એક્ઝામ ફોર્મ ભરવાનું છે. તો ફટાફટ તમે એક્ઝામ ફોર્મ ભરી દેજો તો તમને ફ્યુચરમાં કોઈ દિવસ આવશે નહીં. આઈ થિંક છો કે તમને બધું અહીંયા ક્લિયર થઈ ગયું છે. ઠીક છે, બાય.